આજે આપણે મગની દાળના ઢોકળા બનાવીશું. સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર. આપ ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ. ફાળાવાળી મગની દાળને 3 કલાક પહેલાં પલાળી રાખી હતી. એની જગ્યાએ તમે સાદી દાળ પીળી આવે એ પણ યુઝ કરી શકો છો. આપણે એને મિક્સચરમાં પીસી લઈશું. આનો કલર થોડોક ડલ આવે છે એટલે લીલો ટાઈપનો, અને જો તમે ખાલી પીળી દાળના બનાવો તો એ પીળા ઢોકળા બનશે. આ ફોતળાવાળી દાળ છે, એમાં આપણે કાળા મરી ઉમેરીશું 5-6 જેટલા. મીઠું સ્વાદ પ્રમાણે જિંજર પાવડર 1/2 ચમચી, જે ઢોકળિયામાં ડીશ મૂકવાની છે એને ગ્રીસ કરી લઈએ. તેલ લગાવી ફરતે પણ તેલ લગાવી દઈશું, હાથ ફેરવી દઈશું, મિક્સ કરી લઈએ. થોડું હળદર પાવડર ઉમેરીશું, ઓપ્શનલ છે ના ઉમેરો તો પણ ચાલે. અડધી ચમચી બેકિંગ સોડા, ખાવાનો સોડા, અને 3-4 ટીપા લીંબુનો રસ એક્ટિવેટ કરવા માટે ફટાફટ ફેડી લઈશું. ઢોકળિયાનું કુકરને ગરમ કરવા રાખી દીધું હતું. હવે આ ફટાફટ આપણે ડીશમાં ઉમેરી દઈએ. એને થોડું ટેપ કરીશું. ગરમ થઈ જ ગયું છે, હવે ડીશ આપણે અંદર રાખી દઈશું અને 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. 20 મિનિટ પછી ચેક કરી લઈએ. ચપ્પુ એકદમ ક્લીન આવ્યું છે નાઇફ, એટલે આપણા કૂક થઈ ગયા છે. ઠંડા થયા પછી 10-15 મિનિટ પછી એના કાપા કરી લઈએ. સ્ક્વેર શેપ આપવો હોય તો એ, નહીં તો ડાયમંડ શેપ પણ આપી શકો છો. અને વઘાર માટે વઘાર્યું લઈ લઈશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈએ. આપણો વઘાર તૈયાર છે. ઢોકળા ઉપર ઉમેરી દઈશું. બરાબર સ્પ્રેડ કરી લઈએ. ચેક કરી લઈશું. આજુ કેટલા સરસ બન્યા છે, સોફ્ટ છે. પ્લેટિંગ કરી લઈશું. નાના બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે અને પૌષ્ટિક પણ છે. જો ન ખાતા હોય તો આવી રીતે ઢોકળા બનાવશો તો એ ખાઈ જ લેશે અને પચવામાં પણ હલકા. કોથમીરથી ગાર્નિશ કરીશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો અને જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટમાં જણાવશો કે કેવા બન્યા. એને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. એની જગ્યાએ તમે ફુદીનાની ચટણી પણ યુઝ કરી શકો છો, જે પસંદ હોય. થેન્ક યુ.